नर्मदा जिल्लाना भाणोदरा गाम पासे नवनिर्मित समरखाड़ी ब्रिजनुं लोकार्पण राज्यना मार्ग अने मकान मंत्री पुणेशभाई मोदीना हस्ते करवामां आव्युं हतुं। नर्मदा जिल्लाना भाणोदरा पासे राज्य सरकार द्वारा करोड़ोना खर्चे चार मार्गीय समरखाड़ी ब्रिज बनावामां आव्यो छे, जेना लोकार्पण कार्यक्रममां सांसद मनसुखभाई वसावा तथा श्रीमती गीताबेन राठवा अने स्थानिक धारासभ्यो उपस्थित रह्या हता। आ बन्ने नदीओने एक कांठे थी बीजे कांठे जोड़वानो सेतु एटले के बन्ने ब्रिजोना लोकार्पणना प्रसंगे आजे मार्ग अने मकान विभागमांथी गुजरात सरकारमांथी आ लोकार्पण करवा अमे उपस्थित थया छे। परंतु आजे बन्ने ब्रिजनुं संपूर्ण बांधकाम अमारा भारत सरकारना आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेबे पूर्ण करावी छे। एमना जे मिशन छे ए मिशन बहु लांबु विजन छे। ए विजन 20-30 वर्ष पछी स्टेच्यू ऑफ यूनिटी अने आ स्टेच्यू ऑफ यूनिटीनी चारे बाजू तमाम प्रकारनी कनेक्टिविटी, अनेक प्रकारनी सुविधा, अनेक प्रकारनी सगवड़ो, आ एक वैश्विक स्थळ बनवा जई रह्यो छे। ત્યારે એક આ એક નાનકડો બ્રિજ ફોર લેન કરવાની ઘટના છે, પરંતુ મૂળભૂત રીતે આ વિસ્તારની અંદર જે સ્થાનિક રહેવાસીઓ છે એને પણ અલગ અલગ પ્રકારનો હોટલ ઉદ્યોગ હોય, ગાઈડનો ઉદ્યોગ હોય, નાના મોટા બીજા ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ હોય, આ બધામાં રોજીરોટી બહુ મોટા પ્રમાણમાં મળવાની છે। આ બહુ આયામવાળો આખો આ પ્રોજેક્ટ છે અને સમગ્ર એક જમાનામાં તાજમહાલ પૂરા હિન્દુસ્તાનમાં લોકો આવતા હતા, કરોડો લોકો વારસે, આજે એ સ્થિતિ આવનારા વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની થવાની છે। અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની થવાના કારણે જે ભારતના જે સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, આ નેતાઓમાં જેમણે પોતાનું મહામૂલી જીવન ખર્ચીને આ હિન્દુસ્તાનને એક કરીને રાજા રજવાડામાં વિભાજિત ટુકડે ટુકડે જે હિન્દુસ્તાનની રચના અંગ્રેજો કરી ગયા હતા અને અખંડ ભારત આપવાનું સ્વરૂપ આ મહામાનવે ખૂબ મોટું ભગીરથ કામ કર્યું છે। આનો પ્રચાર અને પ્રસાર ગુજરાત પૂરતો કે હિન્દુસ્તાન પૂરતો ન રહે, પૂરા વિશ્વના માનવ સુધી ના પહોંચે એ પ્રમાણનો એક પ્રયાસ છે। અને પ્રયાસમાં જે કંઈ સાધન સગવડ સુવિધા છે એ ઉપલબ્ધ કરાવવા અમારા મોદી સાહેબ અને ગુજરાત સરકારના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ